یا غازی علمدار یا غازی علمدار یا غازی علمدار یا غازی علمدار سخی عباس کا دربار ہے دعا مانگو سخی عباس کا دربار ہے دعا مانگو سخی عباس کا دربار ان اللہ و ملائکتہ یصلون علی النبی یا ایھا الذین آمنوا صلوا علیہ وسلموا تسلیما لا حول ولا قوة الا بالله العلي العظيم حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين يا من ذكره شرف للذاكرين يا من شكره فوز للشاكرين يا من طاعته نجاة للمطيعين صلی علی محمد و آلہ الطیبین الطاہرین ولعنت اللہ علی اعدائہم اجمعین صلی اللہ علیک یا مولا یا ابا عبداللہ صلی اللہ علیک یا ابن رسول اللہ روحی و جسمی و ارواح العالمین لک الفدا یا غریب و یا مظلوم و یا شہید بارض کربلا ثم السلام علیکم یا ایو الحاضر و رحمت اللہ و برکاتہ رب اشرح لی صدری و یسر لی امری واحلل عقدۃ من لسانی یفقہ قولی اما بعد فقد قال اللہ سبحانہ تبارک و تعالی فی کتابه المجید و فرقانه الحمید بسم اللہ الرحمن الرحیم یا ایہا الذین آمنوا علیکم انفسکم لا یضرکم من ضل اذا اهتدیتم الی اللہ مرجعکم جمیعا فینبئکم بما کنتم تعملون برادرانی عزیز انسان انے پوتانی اصل پہچان مارو اندر نو انسان کیوو چھے ہوں کیوو چھو جار سودی انسان اینے نہیں اورکھے تیار سودی ای اصل کامیابی حاصل نہیں کری شکے ای موضوع اوپر آتری جی مجلس تماری خدمت ماں حدیو پیش کری رہیو چھو نے ہمنا سودی امی جے چھے چار اہم ترین نکات اوپر ساتھے بیسی غور انے فکر کری رہیا چھے گئی کالنی مجلس ماں سلسلے کلام آ منزل سودی پہنچیو ہوتو کہ انسان نو کمال ہی چھے کہ انسان پوتانی خامیوں نے اورکھے پوتانی بھول نے اورکھے پوتانی غلطیوں نی پہچان کرے انے ای ناممکن چھے جار سودی اللہ نی رحمت نو سایو اینی اوپر نہ ہوئی جار سودی اللہ نی میٹھی نجر اینی اوپر نہ ہوئی انے ایج وستو آپ رے جے چھے دعا نی اندر مانگی رہیا چھے آپ رے ہر نماز پچھی جے معصومین نی تعلیم کرے لی دعا چھے آپن نے ضرور پروج ہوئیے اینی اندر ایک ایک جملہ نی اندر سمندروں بھیرا چھے معنی انے مفہوم نی اندر
માંગી એક વસ્તુ રહ્યા છે પણ એક વસ્તુની અંદર એક મોટો ખજાનો આપણી માંગી રહ્યા છે. દાખલા તરીકે કે જે મગરીબની નમાઝ પછીની દુઆ છે, અલ્લાહુમ્મા ઇન્ની અસઅલુકા મુજીબાતી રહમતિક, એ ખુદા મને તું તૌફીક દે એવું કામ કરું જેના થકી તારી રહેમત મારી ઉપર વાજિબ થાય. જો જુમલો એ જ છે, રહેમત વાજિબ થાય, પણ રહેમત કેની ઉપર વાજિબ થાય છે, રહેમત મળવાની કન્ડિશન શું છે, સિફાતો શું છે, એને જો તમે બાબને ખોલવા જાઓ એક અશરો બી પૂરો નથી પડતો. આજે નમાઝ પછીની દુઆઓ આપણે પડી રહ્યા છે, તાલીમે માસુમીન અલી ઇસ્લામની રોશનીમાં એ દુઆ કોઈ મામૂલી દુઆ નથી, એને અહેમિયત આપે દિલથી પરી આપણે એની તશરીહની જરૂર છે જેવી રીતે કુરાનની તફસીરની જરૂરત છે. હા, તમે જો આપણે એનો માની મફહુમ ઉપર વિચાર કરે ને, આપણે કોઈ બી દિવસે એ દુઆને જેમ તેમ જલ્દી નહીં પડે. એક એક લફ્ઝ આપણે પરસું તો એની અંદર આપણો દિલ કાંપી જવાનું છે. અલ્લાહુમ્મા લા તદાઉલી ઝંબન ઇલ્લા ગફરતા વલા હમ્મન ઇલ્લા ફરજતા, એ ખુદા મારો એક બી ગુનો ના રહે જાય જેને તું માફ ના કર્યો હો, મારો એક બી ગમ એવો ના હોય કે જે તું દૂર ના કર્યો હો, મારી એક બી બીમારી એવી ના હોય જેને તું શફા ના અતા કર. તમે વિચાર તો કરો, એક એક જુમલા કેવા કિંમતી જુમલા છે. યા ખુદા, એક દુરૂદ પરિયે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. તમને ખબર છે ને, કરબલા જાઉં છે કરબલા, પણ કરબલા તકલીફ વગર મુમકિન છે? કરબલામાં જાશો તો જાન બી કુરબાન કરવું પડશે, કરબલામાં જાશો તો ત્યાં અઝિયત બી ઉઠાવવી પડશે. તો આ બી તો આપણી કરબલા છે ને, અહીંયા બી તો આપણે હુસેનના નામથી ફઝિલત હાસિલ કરવાની છે ને. હા, તો હવે તમે મને કહો, મને ખબર છે આગળ બેસવાની અંદર તકલીફ પડે છે, પણ આપણે કરબલામાં આવ્યા છે, હવે કરે તો શું કરે ભાઈઓ. હા, તો ગુજારિશ કરું છું, મને વારંવાર યાદ ના દેરાવું પડે. એક તો વક્ત બી મારી પાસે બહુ ઓછો હોય છે, ઇમામે હુસેનના નામથી તકલીફ ઉઠાવવા માટે તમારા માથે તીર ખાઉં, તક નેઝા ખાઉં, પ્યાસો રહું, આ વસ્તુ છે કે મજલિસમાં જરા આગળ આવી જાઓ, તાકે હુસેનિયતની જ્યારે ફહેરિસ્ત લખવામાં આવે ને, કોણ કોણ અઝાખાનામાં આવ્યો છે, તો મલાઈકા પહેલો નામ તમારો લખે, કારણ કે તમે સફે અવ્વલમાં બેઠા છો. એક દુરુ પરિયે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. તો આપણે માંગી તો રહ્યા છે, એ ખુદા તારી રહેમત માનનો સાયો મારી ઉપર કાયમ રહે, પણ શા માટે હું એ અલ્લાહની તોફીકથી મહેરૂમ છું. ભાઈ ગઈકાલની મજલિસમાં બે સવાલ રાખ્યો હતો ને તમારી સામે, ભાઈ પોતાની ભૂલોને ઓળખવું ન મુમકિન વાત છે, હર ઇન્સાનની કમાલની વાત નથી, હર ઇન્સાનના બસની વાત નથી કે એ જે છે પોતાની ભૂલોને ઓળખે, પોતાની ગલતીઓને ઓળખે, એ જ ઓળખી શકે છે જેની ઉપર અલ્લાહની રહેમતનો સાયો હોય. પહેલો સવાલ ગઈકાલની મજલિસમાં, શા માટે આપણે એ તોફીકથી મહેરૂમ રહ્યા? બીજો સવાલ, આસ્ક યોર સેલ્ફ ડુ યુ રિગ્રેટ, પોતાને સવાલ કરો, હું આટલી ફઝીલતોથી મહેરૂમ છું, આટલી ખરાબી કર્યો છું, શું એની ઉપર મને અફસોસ છે? ભાઈ દુનિયાનો માલ ગુમાઈ ગયો, મને કઈ ચાન્સ ના મળ્યો, અફસોસ છે, જન્નતનો મોટો દરજો ચાલ્યો ગયો, ફઝીલતો ચાલી ગઈ, સવાબથી મહેરૂમ રહી ગયો, અને મને અફસોસ નથી કે છે? જો આ છે ને, એને કહેવાય છે ફિલિંગ. હું જે આજની મજલિસમાં તમને કીધું અહમ તરીન પેગામ દેવું છે, એની પહેલા આ મસાઈલને સમજવું જરૂર છે. ફિલિંગનો, હા, જેને ફ્રેન્ચમાં સોન્તિમા કહે છે, ફિલિંગને આજે અહેસાસ દિલની અંદર છે, એનો એની અહેમિયત ઇસ્લામની અંદર શું છે? બલકે તમે એમ સમજી લ્યો, ઇસ્લામ આપણા ચરતીની દારોમદાર ફિલિંગ ઉપર છે, પરતીનો દારોમદાર ફિલિંગ ઉપર છે, હર ચીઝનો વેલ્યુનો દારોમદાર ફિલિંગ ઉપર છે, ઇબાદતની વેલ્યુનો દારોમદાર હર ચીઝ ફિલિંગ ઉપર છે, આપણા દિલની અંદર કેવા ફિલિંગ છે. આ તમે જોઈ લ્યો, માસુમીન અલેમુસલામ, હા, ઇમામ અલી અલેસલામ, કોણ ફાતે ખૈબર અલી, એક તકબીર આવાસ બલંદ કરે, અલ્લાહુ અકબર, મોટા મોટા પહેલવાનો ભાગી જતા હતા, ઈ જ અલી, આટલો મોટો શુજા અલી, લા ફતા ઇલ્લા અલી, અલી લા સૈફ ઇલ્લા ઝુલ્ફિકાર વાળો અલી, ઈ જ અલી જ્યારે મુસલ્લા ઉપર આવતો હતો,
વઝુ કરવા માટે આવતો તો અલી નાના બચ્ચામાં ફગદુરસ્ત હતો. આ ઇન્સાન છે ફતે ખૈબર, આંખોમાં આંસુ છે. આ શું છે? એ ફિલિંગ છે અલ્લાહની બુઝુર્ગીનો અહેસાસનો. હું કઈ ખુદાની બારગાહમાં જઈ રહ્યો છું. આજે જો આપણે અઝમત ખુદાને આપણે ભૂલી ગયા તો કેટલી કેટલી મોટી ભૂલો કરી રહ્યા છે. યા ખુદા, જો આપણે કેટલી ભૂલો દરરોજની ગલતી કરે છે, અને એ ભૂલ અને ગલતી પબ્લિક કરે તો અલગ વસ્તુ છે. મારા જેવા માણસ જે બીજાને હિદાયત આપે છે, બીજાને નસીહત કરે છે, એવી ભૂલો કરે તો કેટલી અફસોસની વાત છે. કઈ ભૂલો? રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમનો ફરમાન છે, અલ્લાહ જો અઝાન આવતી હશે અને તમે દુનિયાની વાત કરશો તો એની સજા એ છે મરતી વખતે કલમો પરો નસીબ નહીં થાય. અલ્લાહુ અકબર. આ કઈ તકલીફ છે? જેને આપણા મને એક મુહાવરો છે કચ્છની અંદર, નહુંદી વ્યાધિ. એ વ્યાધિ ખુદાના રાખ્યો પાંગોતિયાનો. આ વ્યાધિ અલ્લાહ નથી રાખ્યો, અમે પોતે ઘોઈતા છે. આજે તમે જોઈ લ્યો, અઝાન આવી રહી છે, મસ્જિદમાં જાઓ, મોટા મોટા સાહેબે ઇલ્મ, તમે જોશો અઝાન આવે છે, પોતે બી વાતું કરે છે, બીજાને બી વાતું કરાવે છે. હવે જ્યારે મારા જેવો માણસ અઝાનના વખતે વાતું કરી રહ્યો છે તો એ બીજાને કેમ કરતા કહેશે, મારા ભાઈ અઝાન આવી રહી છે, હમણા વાતું નહીં કરો. અને બીજી વાત તમને કહું, આખરી જમાનાની જે નિશાની છે, રસૂલે ખુદા ફરમાવે છે, એવો જમાનો આવશે મસ્જિદમાં માણસો ભેગા થશે, દુનિયાની વાતું કરશે. અને અલ્લાહને એટલો નાપસંદ છે કે હું એ લોકોથી બેદાર છું, મને એ લોકોથી કોઈ નિસ્બત નથી. અરે દુનિયાની વાતો ખતમ નથી થવાની મારા ભાઈ. દુનિયામાં પેદા થયા તો વેં વેં કરીને આવ્યા છે, જ્યાર સુધી મૈયત છે ને ગુસલખાનામાં ના પહોંચે ત્યાં સુધી વેં વેં ને પેં પે ને તેં તે બધું ચાલુ હશે. કમસેકમ મસ્જિદની અંદર તો દુનિયાની વાતોને મૂકી દેવે, એકબીજાને રોકીએ. વતવાસૌ બિલ હક્કી વતવાસૌ બિ સબ્ર, એકબીજાને રોકે. હા ઇન્સાન છે, કોઈ જરૂરતની વાત આવી ગઈ, સલામ અલૈકુમ, ઠીક છો ને તમે, બસ હવે આગળની વાત નહીં. હા દીની મસલો હોય, મઝહબી ડિસ્કશન હોય, એ એક અલગ વસ્તુ છે. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. તમે જોયા મારા જેવો માણસ જે નાઇટ ક્લબમાં નથી જતો, કાસિનોમાં નથી જતો, શરાબ નથી પીતો, પોતાને સારો સમજે છે અને મસ્જિદની અંદર વાતો કરે છે, પોતાને સારો સમજે છે અને અઝાનની ઇજ્જત અને એહતરામ નથી કરતો. જોઈ લ્યો હા, યા ખુદા, એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે. તો તમે જોયા ફિલિંગ શું વસ્તુ છે. હા ફિલિંગ હોવું લાઝિમ છે ઇસ્લામની અંદર, બસ ફિલિંગ જ છે. એક વાક્ય એક્ઝામ્પલના તોર પર, પૂરો વાક્ય નહીં પણ આનાથી મોટો મસલો હલ કરું છે. બધા મુસલમાન પોતાની કિતાબની અંદર તફસીરની અંદર લખ્યા છે, આજે જ્યારે આપણે મસ્જિદે નબવીમાં જાય છે તો ત્યાં પિલર છે, એક પિલરનું નામ છે, એ પિલર તોબાની જગા છે. હા એ પિલર તોબાનું પિલર છે. એ વાક્યો શું હતો? અબુ લબાબા. કોણ અબુ લબાબા? અસાબે રસૂલ રઝિયલ્લાહુ તઆલા. શું કર્યો? ગદ્દારી કર્યો, બેવફાઈ કર્યો, બે ઈમાની કર્યો. મુસલમાનોની સિક્રેટ, રસૂલે ખુદાની સિક્રેટ જઈને યહૂદીને કહી દીધો. પૂરો વાક્ય તમે પછી કિતાબમાં પડી લેજો યા મિમ્બર પછી મને સવાલ કરી લેજો. મને જલ્દીથી એક મંઝિલ સુધી પહોંચું છું. નથી જો શું કર્યો, જેમ ભૂલ કરી લીધો. હું ગઈકાલની મજલિસમાં કીધો હતો ને એનો એક જુમલો વધારું છું, ભૂલ કરું એ તો થઈ જાય. આ દુનિયા જ એવી છે, દુનિયાની આટલી હાઈ હોય હોય હાઈ. ઇન્સાન મશીન થઈ ગયા છે, મશીન. અર્ધી જિંદગી તો ટ્રાફિકની અંદર, બચ્ચાઓ બિચારો સ્કૂલોની અંદર, માવિત્રો બિચારા કામોની અંદર, કિસ્મત બિચારી ટ્રાફિકની અંદર ફસાયેલી છે. ઇન્સાન ઇન્સાન નથી રહ્યો, મશીન જેવો થઈ ગયો છે. એની અંદર ભૂલ થઈ જાય તો કઈ નવાઈની વાત નથી, ભૂલ ના થાય એ નવાઈની વાત છે. પણ કમાલ શું છે? મકસદે મજલિસ, મકસદે ખુતબે જુમા, મકસદે દર્સનો શું છે કે ભાઈ ઇન્સાન પોતાની ભૂલને સમજે, જાણે અને પછી એને કબૂલ કરીને સુધારે, એ અસલ કામયાબી છે. કરબલાનો બી એક મેસેજ છે. અહીંયા જોઈ લ્યો, અબુ લબાબા ભૂલ તો કરી લીધા પણ હવે એક ભૂલ ઉપર બીજી ભૂલ થઈ ગઈ જે આજે બી થઈ રહી છે.
સુકેરા ડાયરેક્ટ મસ્જિદે નબવીમાં ચાલ્યા ગયા. પોતાને ઝંઝીરથી બાંધે છે, ગલામાં ઝંઝીર બાંધે છે અને સતૂનથી પોતે બાંધી લે છે. જ્યાર સુધી અલ્લાહ માફ નહીં કરે, કાફી કુરાન નાઝિલ નહીં થાય. આ હા 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 હા, જ્યાર સુધી કાફી કુરાનની કાફી આયત નાઝિલ નહીં થાય ત્યાર સુધી હું અહીંયા પોતાને આઝાદ નહીં કરું. નથી જો રસુલે ખુદાને ખબર પડી. રસુલે ખુદા પેલા સવાલ કરે છે, આટલી બધી વાર થઈ ગઈ, કેમ અબુ લબાબા નથી આવ્યા? કહેવામાં આવ્યો, યા રસુલલ્લાહ, એનાથી ભૂલ થઈ ગઈ. ડાયરેક્ટ મસ્જિદે નબવીમાં ગયો અને ડાયરેક્ટ અલ્લાહુ અલ્લાહુ કરે છે. એને મુહમ્મદુર રસુલુલ્લાહને વસીલાની જરૂરત નથી. અલ્લાહુ અલ્લાહુ કરવા ગયો છે, તોબા કરવા ગયો છે. રસૂલે ખુદા કહે છે, જો મારી પાસે આવત ને તો હું અલ્લાહની બારગાહમાં એના વાસ્તે ઇસ્તિગફાર કરી આપત. પણ ઈ મારી પાસે ના આવ્યો, ડાયરેક્ટ આવ્યો, તો ફેસલો જે છે ને અલ્લાહ કરશે ને ઈ જ બહેતર છે. તમે જો રસૂલે ખુદા શું કહે છે, મારી પાસે મારો વસીલો ઇખ્તિયાર કરું. મતલબ કે મુહમ્મદુર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ નો ફરમાન છે, તમે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ નો વસીલો અપનાવશો તો મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ તમારા ગુનાની માફી માંગી દેશે. તો ગોયા રસૂલે ખુદા કહે છે, મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ નો વસીલો અપનાવવું ઈ બિદ્દત નથી, ઈબાદત છે, રહેમત છે, કામયાબી છે. આપણે બી જ્યારે દુઆ તબસ્સુલ પરે છે, યા વજીહન ઇન્દલ્લાહ ઇશ્વાલના ઇન્દલ્લાહ, આપણે જે બારોને બોલાવે છે ઈ લોકા બી વકુલ્લુના મોહમ્મદ છે, ગેરે મોહમ્મદ નથી. તમે જો અહીંયા આ નથી જો સુન કર્યો, કેટલાક દિવસ સુધી બાંધેલા રહ્યા, હા તકલીફ ઉઠાતા રહ્યા, રોજા રાખતા રહ્યા, અઝિયત ઉઠાતા રહ્યા, સાંજના એની છોકરી ખાવાનું લઈ આવે પણ રોતા રહ્યા. છેઠ આયત ઉતેરી પછી પોતાને આઝાદ કરે છે. હું તમને કહું, જેઓ લોકો કહી રહ્યા છે કુરાન કાફી છે, હું એ લોકોને સપોર્ટ કરું છું. કુરાન કાફી છે, એહલે બેતની જરૂરત નથી. કબૂલ છે, એહલે બેતની જરૂરત નથી. કુરાન કાફી છે, પણ શા માટે કાફી છે? ફઝાઇલે એહલે બેતને સાબિત કરવા માટે કાફી છે. આજે એ સુતૂન મસ્જિદે નબવીમાં છે કે નથી, મુસલમાન એની યાદ બનાવે છે કે નથી બનાવતા? કઈ કઈ માણસની યાદ બનાવે છે? જે માણસ પોતાને રસ્સીથી બાંધો, પોતાને તકલીફ આપ્યો, પોતાને અઝિયત આપ્યો. ભાઈ હું તમને એક સવાલ કરવા માંગુ છું, તોબાની કોઈ શરતમાં છે કે પોતાને ઝંઝીરમાં બાંધો? કુરાનની 6666 આયત કાફી, કુરાનની 6666 કાફી આયતોમાં એક આયત બતાવો કે જે કહેતી હોય તોબાની શરત ઈ છે, પોતાની અઝિયતમાં રાખો, બાંધો પોતાને. છે કોઈ? પણ નહીં. શા માટે? કોઈ આયત તો છે નહીં, પણ અબુ લબાબા પોતાને તકલીફ આપે છે, અઝિયત આપે છે, પોતાને બાંધે છે, તો પછી એનો નતીજો શું નીકળ્યો? રસૂલે ખુદા ગુસ્સે થયા, અબુ લબાબા બિદ્દત કરી રહ્યા છો, હું ક્યારે કીધો છો કે તમે તોબાની અંદર પોતાને આવી રીતે ઝંઝીરથી બાંધો, તકલીફ ઉઠારો? તમે મારી મોજૂદગીમાં એક બિદ્દત કરી રહ્યા છો? ના, તો અલ્લાહ ઠપકો આપ્યો છે, ન નબી ઠપકો આપ્યો છે, બલકે એક દુખી માણસ એક બહેતરીન એક સહી કારણના કારણે, હે એક સહી કોઝના કારણે દુઃખ ઉઠાવ્યો. કુરાનની આયત બી ઉતેરી એની શાનમાં, એની ઇજ્જત બી મેલી, એની યાદમાં સતૂન બી બનાવવામાં આવ્યો. હું તમને સવાલ કરું છું, અબુ લબાબાનો દુઃખ એક ભૂલની અંદર ઈ દુઃખ મોટો છે કે હુસૈન અલૈહિસલામ તમામ બુરાઈને દરવાજાના બંધ કરવા માટે, ઇસ્લામની સલામતી માટે જે 3 દિવસની અંદર દુઃખ ઉઠાવ્યા ઈ દુઃખ મોટો છે. બેશક હુસૈનનો દુઃખ વધારે મોટો છે, તો જો અબુ લબાબાના દુઃખ બિદ્દત નથી તો હુસૈનના ગમમાં દુઃખ ઉઠારો, એના ગમમાં રોવું, પૈસા કુરબાન કરું, માતમ કરું, કેમ કરતા બિદ્દત બની શકે છે? એક દરૂદ પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. ભાઈ મુહર્રમનો મહિનો છે ને, બિદ્દતનો બિદ્દતનો બાજાર ગરમ છે ને. અમને સવાલ નહીં કરો, એ પિલરને સવાલ કરો, પિલર તમને જવાબ દે દે છે મસ્જિદે નબવીનો. તો હવે કહેવાનો મતલબ શું, તમે જોઈ લીધા, અસલ વાત આવી ગઈ, ફિલિંગ. ઇસ્લામની અંદર બસ ફિલિંગ જ છે, એના સિવાય કાંઈ નથી. હવે આપણા ફિલિંગ કેવા છે? કરબલા ફિલિંગ વગર નથી,
તમારા ફિલિંગ વગર કરબલામાં દાખલ નથી થઈ શકતા. તમે સાંભળશો મક્તલે લહુફ સૈયદ ઇબને તાઉસ અલે રહમા ખુદાવંદે આલમ આલિમે રબ્બાનીને જન્નતમાં બુલંદથી બુલંદ દરજો અતા કરે યા ખુદા. હવે આ મસાઇલ જેના માટે હું આ તફસીલી બયાન કરું જરૂરી હતો. જો તફસીલી બયાન ના કરત તો વાત ના મુકમ્મલ રહી જાત, ભલે કાલે આપણે વાતને મુકમ્મલ કરશું. ભાઈઓ તમે સાંભળશો, ઇમામે હુસૈન અલી સલામ મદીનાથી રવાના થઈ ગયા, મક્કા પહોંચી રહ્યા છે અને અબ્દુલ્લા ઇબને ઉમર ઇમામે હુસૈન અલી સલામ પાસે આવે છે. ફરઝંદે રસૂલે ખુદા, હું તમને નસીહત કરું છું કે તમે લોકો આ ગુમરાહ લોકોની નસીહત કરો, એ લોકોની રાહ દેખાડો. હા, તમે આ ગુમરાહોને રાહ દેખાડો અને તમે આ ઝાલિમોથી ટકરાવ નહીં. આની અંદર કોઈ બી જાતનો કોઈ બી જાતો કાંઈ ફાયદો નથી, તમારો જાન ચાલી જશે. ઇમામે હુસૈન અલી સલામ અબ્દુલ્લાહ ઇબને ઉમર તરફ જોવે છે, કયામત ભરેલા જુમલા છે અઝીઝો. ઇમામે હુસૈન જોઈને કહે છે, એ અબ્દુલ્લાહ ઇબને ઉમર ટૂંકની અંદર જાઉં છું, કહે છે આ દુનિયાની પસ્તી છે ને, આ દુનિયાની હલકાયત છે ને, જેના કારણે જનાબે યહ્યા પૈગંબર યહ્યા ઇબને ઝકરિયા નબીનો કપાયેલો માથું એક ઝીના કરવા વાળી ઓરતને હદિયો દેવામાં આવી. હવે જો આ જુમલો કયામત ભરેલો જુમલો, યા ખુદા પોતાના દિલને બેદાર કરે સલવાતની સાથે. સાંભળશો ભાઈઓ, ઇમામે હુસૈન કહે છે, એ અબ્દુલ્લાહ ઇબને ઉમર શું તને નથી ખબર, બની ઇસરાઈલ તુલુએ ફજર થી તુલુએ આફતાબ સુધી, એટલે સુબોની નમાઝ શરૂ થાય ત્યારથી લઈ સુબોની નમાઝ કઝા થાય ત્યાર સુધી 70 નબીને કતલ કરી નાખ્યા. આ એક કલાકની અંદર, એક કલાકની અંદર 70 નબીને કતલ કરી અને ત્યાર પછી બાજારમાં આવી અને એવી રીતે કામ કર્યા જેવી રીતે કાંઈ ખરાબી નથી કર્યા. કાઈ ઇઝ નોર્મલ. શું થઈ ગયો? નબીને કતલ કર્યા ને, શું એમાં શું ખરાબી છે? અને એક 70 નબીને કતલ કર્યા ને, શું એમાં કઈ ખરાબી છે? આરામથી સુકૂનની સાથે ઇતમિનાનની સાથે કામ કરી રહ્યા છે. અલ્લાહ બી લોકો ઉપર અઝાબ ના મોકેલો, એક મુદ્દત સુધી મોહલત આપ્યો પણ પછી બૈચા નહીં. ઇમામ હુસૈન અલી સલામ કહે છે, અબ્દુલ્લાહ ઇબને ઉમર હું તમને નસીહત કરું છું, તમે ખુદાથી ડરો અને મારી નુસરતથી પોતાની જાન નહીં બચાવો. આર્યો, અમે આવી ગયા અસલ મંઝિલ સુધી. હે ઇમામે હુસૈન કહે છે, બની ઇસરાઈલના તમે ફિલિંગને જો, સિંતેર નબીને માર્યો ને, શું છે એની અંદર? હવે નબીને માર્યો, શું એની અંદર ખરાબી છે? આપણા ફિલિંગ કેવા છે? હું આવી ગયો મારા મંઝિલ સુધી, આપણા ફિલિંગ્સ કેવા છે? ખોટું બોલ્યો, હવે ખુદાની લાનત એમાં છે શું? એક બોલ્યો તો બીજો બોલીશ, બીજો બોલ્યો તો ત્રીજો બોલીશ, શું છે એની અંદર? હા નહીં નહીં, વક્ત ખતમ થઈ રહ્યો છે, હું કાલેથી તફસીલમાં, પણ હમણાં મારી મંઝિલ ઉપર જલ્દી પહોંચવા માટે અસલ વાત તરફ જમ્પ કરી રહ્યો છું. આપણા ફિલિંગ કેવા છે? યા ખુદા, આપણા ફિલિંગ કેવા છે? અસલ વાત, ભાઈ બાપ નારાજ, મારા બાપને હું દુઃખ આપ્યો, મારા બાપને અઝિયત આપ્યો, મારા બાપ મારાથી નારાજ છે. બાપ નારાજ તો તેલ પીવા જાય, મા નારાજ સૂપ પીવા જાય, ભાઈ નારાજ જ્યુસ પીવા જાય, મોમિન ભાઈ નારાજ કરેલાનો કરવો તેલ, કરેલાનો કરવો રસ પીવા જાય, ધની નારાજ ગઈકાલની સુખી મંડાજી ખાવા જાય, અને બાયરી નારાજ તો વનીલા અને સ્ટ્રોબેરીની આઈસ્ક્રીમ ખાવા જાય. હું જ લઈ એક સલવાત ભરીએ મોહમ્મદ વાલ મોહમ્મદ પર. બસ થકારો નીકળી ગયો, પણ આ સલવાત જરા સુતેલી સલવાત છે, આટલો મોટો મચમો. ભાઈઓ કયા, આ એક્ઝામ્પલ એમ જ નથી બોલ્યો ભાઈઓ, એનું કારણ છે. આવો ફરી વાર અસલ વાત તરફ તમને લઈ જાઓ, છાતી ખુલ્લી રાખો, ઝહેનને બેદાર રાખો, સાંભળો એક્ઝામ્પલ. બાપ નારાજ તેલ પીવા જાય, મા નારાજ સૂપ પીવા જાય, ભાઈ નારાજ શું ને શું પીવા જાય, મોમિન નારાજ આ પીવા જાય, અને ઇમામે જમાના નારાજ તો
તો મારાથી મામે જમાનાને દુઃખ પહોંચ્યા, મારાથી મામે જમાનાને અઝિયત પહોંચી, મારાથી મારા જમાનાના ઇમામ નારાજ છે, તો હવે હું શું કહું? જો હું તમને મારા કિરદારો અખલાકની મેન્ટેલિટીની વાત કરું છું, મારા કિરદાર અને અખલાક, મારી મેન્ટેલિટી, મારા ફિલિંગ તો એ છે. હવે એની તો આદત છે ને તકલીફ ઉઠાડવાની. કરબલાનો સદમો એ લોકો ઉઠાઈ રહ્યા, હા, પસલી તૂટેલી પસલીનો સદમો એ લોકો ઉઠાઈ રહ્યા, ભરેલો ઘરનો સદમો એ લોકો ઉઠાડી રહ્યા. એની તો આદત છે ને અઝિયત ઉઠાડવાની, ભલે ને ઉઠાવે છે. બહાર વાળા આટલી તકલીફ દઈ દીધા, બે ત્રણ તકલીફ હું બી દઈ દઉં તો શું વાંધો છે? મારા ભાઈઓ, મને તમે કયો આપણા ફિલિંગ છે કે નથી? ભલે વિચાર નથી કરતા, પોતાની અસલ ચહેરાને જુઓ મારા ભાઈઓ. ભાઈ, આ સવાલ કોઈ મામૂલી સવાલ નથી મારા ભાઈઓ. મારી મજલિસને સુંદર અને ખૂબસૂરત બનાવવાનું નથી. ભાઈ, આપણે બધા ઝિયારતમાં જાય છે ને, આદાબે ઝિયારત શું છે? જ્યારે તમે હોટલમાંથી નીકળો ત્યારે તમે શું કરો? એક પાઠ તો આપણે બધાય કરે છે, ગુસલ કર્યા, અતર લગાવ્યા, સારા કપડાં આપણે પહેર્યા, અને હવે જઈ રહ્યા છે અલીના હરમમાં, ઇમામે રઝાના હરમમાં, સામરાના હરમ, એની અંદર જઈ રહ્યા છે. એની અંદર શું કરવું જોઈએ? એક ઇમામ જે ઇમામની ઝિયારતમાં જાય છે એની ફઝીલત ઉપર જે છે ને વિચાર કરો, કઈ અઝીમ શખ્સિયતની ઝિયારતમાં જાઉં છું. અને બીજો વિચાર કરો, હું આ ઇમામને કેટલી તકલીફ આપો છો. આપણે કોઈ બી દિવસે આ પોઈન્ટ ઉપર વિચાર કર્યા? હું નથી કહેતો કે નથી કર્યા ભાઈઓ, હું નથી, હું કોઈના દિલની વાત નથી જાણતો, પણ હું એક સવાલ રાખું છું. આ મજમામાં ઇન્શાઅલ્લાહ 100% તો નહીં, 99.9% બધા ઇમામની ઝિયારત કર્યા છે. હું સવાલ કરી રહ્યો છું, એ ઇમામના ઝાયરો, ઇમામની ઝિયારત માટે તમે ચાલ્યા ગયા? કોઈ બી દિવસે જ્યારે રોઝામાં ઝિયારત પડવા જાઓ છો, એ પોઈન્ટ ઉપર વિચાર કર્યા, મારા થકી મારા ઇમામને કેટલી અઝિયત પહોંચી, મારા થકી કેટલો દુઃખ પહોંચ્યો? તમને ખબર છે આપણે કેટલા ગાફિલ ઇન્સાન છે? જાનબૂઝ કરીને નહીં, જાનબૂઝ કરીને નહીં. આપણે ઘણી વખતે કરબલા જઈને બી ઇમામની અઝિયત આપે છે. શેખ જાફરે શુસ્ત્રી લખે છે કે ઘણા માણસો મારા દાદા હુસેનની ઝિયારત માટે કરબલા આવે છે ને, એના કરતા નાવત તો સારું છે, કારણ કે આવીને મારા દાદાને દુઃખી કરી નાખે છે. કહે છે, મોલા કેમ કરતા? તું કે કરબલા આવી અને ત્યાં મજાક ઉડાવે છે, જોક કરે છે એકબીજાની સાથે, હસી રહ્યા છે. કરબલા હસવાની જગ્યા નથી. કરબલાની જમીનના રેતના એક એક ઝર્રાની અંદર ફાતેમા ઝેરાની ચીખોની આવાજ સમાયેલી છે. ઈ કરબલામાં જઈને હસી રહ્યા છે, ઈ કરબલામાં જોક કરી રહ્યા છે. એ ઝાયરે હુસૈન, આપણે કરબલા જઈને હૈસા છે કે નથી હૈસા? જોક કર્યા છે કે નથી કર્યા? મને કાલીમે દીનનો જુમલો વાકઈ દિલ કાપી નાખ્યો. આજથી 10 વર્ષ પહેલાની વાત છે. સાથે બેઠા હતા ને તો મને કે આગા એક દુઃખની વાત કહું. તો કે શું? તો કે કરબલા તો ગયો, આશુરનો દિવસ હતો, પહેલા હિસ્સાની અંદર માતમ તો કર્યા, પણ જ્યારે ફાકો છોડવાની વાત આવી, ખાવાની વાત આવી, અમે બધા બેઠા હતા ને બધા હસી હસીને વાતો કરતા હતા આશુરાના દિવસ અને કરબલામાં. ભાઈઓ, અમલિયાતની અંદર આવશો. મને છે ને આજની મજલિસની અંદર ઇમામે જમાનાનો એક આહ, એક એવો વાક્યો બયાન કરવું હતો કે જે દિલો દિમાગને હલાવી નાખે, પણ વખત ખતમ થઈ ગયો છે. કાલે ઇન્શાલ્લાહ એનાથી આગળ વધારશું, પણ ચલો આ એક છેલ્લી વાત તમને કહું. તમને ખબર છે આપણે કરબલા જઈ અને ઇમામે હુસેનને કેટલી તકલીફ આપે છે, ઇમામે જમાનાને કેટલો દુઃખ આપે છે? ઘણી વખતે અંજાનામાં, જાનબૂઝ કરીને નહીં, અંજાનામાં, ગફલતમાં એ જ દુઃખ આપે છે જે દુઃખ હુરમલા આપ્યો, જે દુઃખ શિમર આપ્યો, જે દુઃખ દુશ્મને એટલે બેત આપ્યા. ભાઈ, હું જિમ્મેદારીની વાત કરું છું, માફી ચાહું છું જિમ્મેદારીની વાત. તમે મફાતીઉલ જિનાન ઉઠાડીને જોઈ લ્યો, બાબે ઝિયારત, ઇમામે હુસૈન અલી ઇસ્લામની ઝિયારતનો બાબ, એની અંદર ઉઠાવીને તમે જોઈ લ્યો. ભાઈઓ, જોઈ લ્યો, એક ઝાયર ઇમામે હુસૈન અલી ઇસ્લામની ઝિયારતમાં જાય છે. એ જમાનાની અંદર જ્યારે પ્લેન ના હતો, માણસો કારવાનમાં ઝિયારતમાં જતા હતા, કેટલી તકલીફ ઉઠારે, કેટલા મહિના ઘરથી બહાર રહેવું જોઈએ, કેટલી અઝિયત ઉઠારવું પડતો હતો, અને આટલી અઝિયત ઉઠારી કરબલા જાય છે. ઇમામે હુસેનની ઝિયારત પરી રહ્યા છે. એ ઝિયારત પરી લીધા ને ઘરે આવ્યા ઇમામે હુસેન, એને સપનામાં આવીને કહે છે, ભાઈ તારા ગામમાં દરરોજ તું મને ઝરબે કારી.
એવો જખમ કે જે બહુ મોટો જખમ હોય. ઝરબે કારીને ગુજરાતીમાં કેમ કહેવાય મને નથી ખબર, પણ ઓલો ગહેરો જખમ, મામૂલી જખમ નહીં, મોટો જખમ. ભાઈ તારા વતનમાં તું મને દરરોજ એક મોટો જખમ આપતો હતો, લાઈલાજ જખમ આપતો હતો તારો પેટ ના ભરાનો. આજે કરબલા આવી, મારા રોઝામાં આવી અને મારી કબરની સામે મને એ જ અઝિયત આપે છે. આ ઝાયર કે છે, મૌલા મૌલા તમે આ કેવી વાત કરી રહ્યા છો, હું તો તમારો ગુલામ છો. આટલી મહેનત બરદાશ કરી અને આટલી તકલીફ બરદાશ કરી, મહેનત કરી તમારી ઝિયારતમાં આવ્યો છું, તમારો ચાહવા વાળો છો. મૌલા તમે મને શા માટે એમ કહો છો? મૌલા હું શું કર્યો જેના થકી તમે મને આ વાત કરી રહ્યા છો? ઇમામે હુસેન શું કહેશે? દિલ ઉપર હાથ રાખીને સાંભળશો. ઇમામે હુસેન કહે છે, ભાઈ તારા વતનમાં જ્યારે તું દાઢી મૂંઢતો હતો ને, મને આટલી અઝિયત પહોંચતી હતી કે જે અઝિયત હુરમલાના તીરથી પહોંચી, શિમરના ખંજરથી પહોંચી, હસીન ઇબ્ને નબીના નેઝાથી પહોંચી. તમે વિચાર કરો ભાઈઓ, ખાસ કરીને જ્યારે કોઈ મોટી ઉંમરનો માણસ ઈ દાઢી મૂંઢીને કબરની અંદર જાય, તમે કબૂલ કરો છો આવી સુરતની સાથે કબરની અંદર જાઓ? કબૂલ છે? જો કબૂલ હોય તો આ સુરત લઈને જાઓ, પણ ધ્યાન રાખજો એમ ના બને હુસેનની પહેલા, હુસેનના વારિસ ઇમામે જમાનાના પહેલા હુસેનની દુખિયારી માં આવીને સવાલ કરી તો તમારી હાલત શું થશે? આજે ઇમામે જમાનાને કેટલી તકલીફ પડે છે. ભાઈઓ જવાનો શા માટે? એક જીની જીની દાદી, એક લાઈન રાખવાની છે. આ બાકીનો ભલે કાઢી નાખો, કાંઈ નથી, આ દાદી નથી, એક મામૂલી લાઈન અહીંયા રાખી લ્યો, તમારા ઇમામ રાજી થશે અને આ મજલિસનો મકસદ પૂરો થઈ જશે. તમને આજની રાત મા ફાતિમા ઝહરા કેટલી દુઆ આપશે, મારા હુસેનના નામથી મારા હુસેનને અઝિયત દેવા વાળો તો કરી આજની રાત હૂર બનીને આવી ગયો. તમને દુઆએ ઇમામે જમાના મળવાની છે. ભાઈઓ ના કરે ઇમામને અઝિયત. અઝીઝો આરે લો, ત્રીજી રાત બી ખતમ થઈ ગઈ. હું તમને કહેતો હતો ને, પહેલી રાત ના કીધો હતો ને, એવી રીતે જલ્દી જલ્દી ખતમ થઈ જશે જેવી રીતે આવ્યો જ નથી. આ મુહર્રમ આવ્યો જ નથી. અઝીઝો એક તરસ રહી જશે, હાય જેવી અઝાદારી મનાવી જોઈએ એવી અઝાદારી ના મનાવ્યો, જેવી રીતે રોવું જોઈએ એવી રીતે હું ના રોઈ શક્યો. અઝાદારો ત્રીજી રાત આવી ગઈ, હમણાં બાકીની આઠ રાત પસાર થઈ જશે. જેટલો બની શકે હુસૈન ને યાદ કરીને રોવો. એ મઝલૂમ જેના ઉપર રોવા માટે એના ખાનદાન વાળાને બી રજા નતા આપતા, સકીના રોતી ન, ઝાલિમ તાઝિયાના મારતા રોવો નહીં. જનાબે લૈલાની સામે અલી અકબરના માથાને નેઝા ઉપર ઉછાલતા અને જમીન ઉપર પડતો ને માથું, લૈલા રોતી ન, ઝાલિમ આવી તાઝિયાના મારતા રોતા નહીં. ઝૈનબની સામે હુસૈનના માથાની બેઅદબી થાય, એક ચીખ નીકળતી ના, ઝાલિમ આવીને તાઝિયાના મારતા રોવો નહીં. સકીના ખાલી કુઝો લઈને આવો, અમારા આંસુઓથી તમારી તરસ બુજાવો. અઝાદારો કરબલાનું મેદાન છે. સુબે આશુર, સુબે આશુર ઉમરે સાત પોતાના ખૈમાથી બહાર નીકળે છે અને હુસૈનના ખૈમા તરફ જોઈને કહે છે, તમે ગવાહી આપજો, પહેલો તીર હું હુસૈન તરફ ફેંકી રહ્યો છું, પેલો ઇનામ મને મળવું જોઈએ. આજના મસાહેબ ખતીબે આઝમ મરહૂમ મૌલાના ગુલામ અસ્કરીને એની રૂહને હદીયો મોકલું છું, એ બયાન કરી રહ્યા છે. અઝાદારો ઉમરે સાત ખૈમાથી નીકળ્યો, પેલો તીર માર્યો, દેખા દેખીમાં 12,000 તીર અંદાજ હુસૈનના ખૈમા તરફ પોતાની તીરો.
અહીંયા હુસૈન ના સાથીઓ એકબીજાને આવાજ દે છે, બુરેર હબીબ મુસ્લિમ ઇબ્ને આઉસ સજા, ખબરદાર એ તીર હુસૈન ના ખેમા તરફ ના પહોંચવું જોઈએ. આપણે રસૂલુલ્લાહ ને શું જવાબ દેશું? અઝાદારો હુસૈન ના સાથીઓ આગળ ઉભા રહી ગયા, તીરો ને રોકવાની પૂરી કોશિશ કરી. 12,000 તીર ચાલ્યા, 50 જાનિસાર અહીંયા શહીદ થઈ ગયા. હુસૈન તીરોની બારિશ પછી જોવા નીકળ્યા, કોણ કોણ શહીદ થઈ ગયો. નાના ના સાહાબી મુસ્લિમ ઇબ્ને આઉસ સજા, એના લાશા ઉપર હુસૈન રોઈ રહ્યા છે. નજર પડી એક નાનો છોકરો ખેમાથી નીકળીને દોડી રહ્યો છે મક્તલ તરફ. ઇમામ કે છે, આ બચ્ચાને પકડો, બચ્ચાને પકડો. બચ્ચાને પકડીને લાવવામાં આવ્યા. બેટા તમે કેની ઓલાદ છો? તો કે આકા, આ મુસ્લિમ ઇબ્ને આઉસ સજા જેનો માથું તમારા ખોરામાં છે. ઇમામ બચ્ચાને છાતીથી લગાવ્યા, મારા મુસ્લિમ નો બચ્ચો. તો કે બેટા ક્યાં જઈ રહ્યા છો? તો કે તમારી મદદ માટે જાન કુરબાન કરવા જાઉં છું. હુસૈન નો દિલ ભરી આવ્યો, મારી ઉપર આવો વખત આવી ગયો, બચ્ચા જાન કુરબાન કરવા ચાહે છે. અસાધારો ઇમામ કહે છે, તારી મા માટે, તારી મા માટે તારા બાબાનો કુરબાની કાફી છે, જમાનો સહારો બાન. બચ્ચો કહે છે, મૌલા મારી કમશીનીને જોવો, અરે માએ મને તૈયાર કર્યો. માએ કહ્યું છે, બેટા તને દૂધ નહીં પક્ષું જો હુસૈન પર કુરબાન હતા. મુસ્લિમ ની સૌજા આવી, મૌલા મુસ્લિમે પોતાની જાન કુરબાન કરી, ઓરત ઉપર જાત સાકિત નાત, હું મારી જાન કુરબાન કરત, મૌલા મારી આ કુરબાની ને તમે કબૂલ કરી લ્યો. ઇમામે હુસૈનને સાથ દેવા વાળો સાથે મળી ફાતેમા ઝેરાના આવાજથી પોતાના આવાજને મલાવીને માતમ કરે, યા હુસૈન યા હુસૈન યા હુસૈન.